સંત સુખદાસ યોજના. મિત્રો, આ યોજના અંતર્ગત જે પણ વ્યક્તિને 80% કે તેનાથી વધારે દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક જે 600 રૂપિયા મળતા હતા તેમાં અમે સહાય વધારી અને માસિક 1000 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા પેન્શન રૂપે આપવામાં આવે છે. તો મિત્રો, આનું ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો ઓનલાઈન તેના વિશે માહિતી જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ તો ગૂગલની અંદર તમારે સર્ચ કરવાનું છે ઈ સમાજ કલ્યાણ. ઓકે, ઈ સમાજ કલ્યાણ સર્ચ કરવાની સાથે આ રીતે જે વેબસાઇટ છે તે ઓપન થશે. ઓપન થયા પછી આ રીતે ડેશબોર્ડ જોવા મળશે. તેમાં સૌપ્રથમ તો અહીંયા લખેલું છે નવા યુઝર. ઓકે, તો નવા યુઝર જે છે તેના ઉપર કૃપા કરી અહીં નોંધણી કરવી, તેના ઉપર ક્લિક કરશો. ત્યારબાદ યુઝર રજિસ્ટ્રેશન ડિટેલ, એટલે કે જે પણ યુઝર છે એની ડિટેલ અહીં આપણે ફિલ કરવાનું રહેશે. ત્યારબાદ સૌપ્રથમ તો અહીંયા નામ, આધાર કાર્ડમાં જે રીતે નામ છે તે રીતે નામ નાખવાનું રહેશે. ત્યારબાદ મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. ત્યારબાદ તેઓની ડેટ ઓફ બર્થ, ત્યારબાદ તેઓના આધાર કાર્ડ નંબર, ઈમેલ આઈડી, પછી જે પણ અલગ અલગ કેટેગરીમાં લાગુ પડતી હોય તે કેટેગરી સિલેક્ટ કરશો. ત્યારબાદ તેઓના મોબાઈલ નંબર, ત્યારબાદ પાસવર્ડ તમે સેટ કરી શકો છો. જે પણ પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ નાખશો, પાછો કન્ફર્મ પાસવર્ડ નાખશો અને કેપ્ચા નાખી અને રજિસ્ટર બટન જે છે તેના ઉપર ક્લિક કરશો. ઓકે, એના ઉપર ક્લિક કરવાની સાથે બેઝિક ડિટેલ તમને જોવા મળશે. પછી ત્યારબાદ ડિટેલ કન્ફર્મ કરી લેવાનું રહેશે અને કન્ફર્મ ઉપર ક્લિક કરવાની સાથે એટલે તમારી પાસે એક રજિસ્ટ્રેશન નંબર આવી જશે અને પાસવર્ડ અહીંયા તમે નાખેલો છે તે પાસવર્ડથી તમે લોગિન કરી શકો છો. ઓકે, તો અહીંયા જે પણ આપણે યુઝર આઈડી મળેલી છે તે યુઝર આઈડી નાખશો. ત્યારબાદ કેપ્ચામાં ખાસ જોવાનું રહેશે. ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરશો તો આપ જોઈ શકો છો જે આ સાઇટ છે. ઓકે, ઈ સમાજ કલ્યાણની જે સાઇટ છે તેના ઉપર લોગિન થઈ ગયેલું છે. હવે તો અલગ અલગ જે પણ યોજનાઓ છે, ઓકે, લાગુ પડતી જે પણ યોજનાઓ છે તેના બધાનો અહીંયા લિસ્ટ આપ જોઈ શકો છો. ઓકે, બધી યોજનાઓમાં અલગ અલગ વ્યક્તિ જે છે એપ્લાય કરી શકે છે. ઓકે, તો સૌપ્રથમ તો આપણે જે એપ્લાય વાત કરતા હતા કે સંત સુખદાસ યોજના, તો આપ જોઈ શકો સંત સુખદાસ યોજના છે તેના ઉપર ક્લિક કરશો. એના ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમને ડિટેલ જોવા મળશે. ઓકે, કયા કયા પ્રકારની દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને જે સહાય મળે છે, કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે. ઓકે, બધી સૂચનાઓ વાંચી લેશો ત્યારબાદ ઓકે બટન છે તેના ઉપર ક્લિક કરી દેશો. ઓકે, એના ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમારી બધી ડિટેલ જે છે તે અહીં આવી જશે. ઓકે, પછી અહીં જોઈએ તો દિવ્યાંગતાનો પ્રકાર, કયા પ્રકારની દિવ્યાંગતા છે. ઓકે, તે સિલેક્ટ કરી દેશો. ઓકે, સિલેક્ટ કર્યા પછી અહીંયા ટકાવારી નાખવાનું રહેશે. તો મિત્રો, અરજદારની અન્ય જે વિગતો છે તેની અંદર ગુજરાત રાજ્યમાં ક્યારથી વસવાટ કરે છે, બીપીએલ કાર્ડ છે હા કે ના, બીપીએલનો કાર્ડ નંબર જો હોય તો હા અથવા ધારો કે નથી, ઓકે તો ના કરશું. તો અહીં સુવર્ણ જયંતી કાર્ડનો જો હોય તો 0 જે પણ સ્કોર હોય ઓકે તે લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા અરજદારની બેંક ડિટેલ, બેંકનું નામ છે, શાખા કઈ છે, IFSC કોડ શું છે અને એકાઉન્ટ નંબર, ઓકે આ ડિટેલ નાખી અને સેવ અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો. ઓકે, એના પર ક્લિક કરવાની સાથે તમારે ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે તે આવી જશે અને ત્યારબાદ એકરાર આવશે. ઓકે, તો ડોક્યુમેન્ટમાં કઈ કઈ આવશે? એક તો રહેઠાણનો પુરાવો, ઓકે, ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે, ત્યારબાદ એકરારનામું, ઓકે તેના ઉપર ક્લિક કરી અને સબમિટ બટન જે છે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમારી અરજી જે છે તે સબમિટ થઈ જશે અને તેના માટેનો મેસેજ તમારા જે પણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે તેના ઉપર આવી જશે. ઓકે મિત્રો, તો આ રીતે સંત સુખદાસ યોજના છે તેમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. મિત્રો, મને આશા છે કે વિડીયો પસંદ આવશે. લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ફોર વિડીયો, હેવ અ નાઇસ ડે.